બાળ દોસ્તો, આજે આપણે વજન જેમાં ભારે અને હલકું વિશે શીખીશું. તો અહીંયા ત્રાજવા દ્વારા આપણે માપન કરવાનું છે, તો તે કરીશું. તો જો બાળકો, અહીંયા આપણે એક ત્રાજવામાં પેન્સિલ મૂકી છે અને એકમાં પેન મૂકીએ છીએ. તો શાનું વજન વધારે છે? તો કે પેન્સિલનું. તો એ ભારે છે, પેન કરતાં ભારે છે. ચાલો હવે આગળ બીજું જોઈએ. હવે રબર અને સંચો નું વજન કરીશું. તો રબરનું વજન વધારે છે એટલે રબર ભારે છે સંચા કરતા, બરાબર. ચાલો હવે આગળ જોઈશું બીજું. હવે લખોટી અને મણકો, ચાલો વજન કરી જોઈએ. તો આમાં લખોટીનું વજન વધારે છે એટલે મણકા કરતાં લખોટી ભારે છે એવું કહી શકીએ આપણે. ચાલો જોઈને બાળકો હવે આગળ જોઈએ બીજું. હવે જોઈશું ફૂલપટ્ટી અને દડો છે નાનો, હવે એ બેમાં કોનું વજન વધારે છે? તો ફૂલપટ્ટી ભારે છે એટલે ફૂલપટ્ટીનું વજન વધારે છે અને દડાનું વજન ઓછું છે, દડો નાનો છે. ચાલો હવે ચોક અને સ્કેચ પેન જોઈશું. ચાલો એમાં સ્કેચ પેનનું વજન કેવું છે? વધારે છે અને ચોકનું વજન ઓછું છે એટલે એ ત્રાજવું નીચેની બાજુ જાય છે. જેનું વજન વધારે હોય એ ત્રાજવું કેવું? નીચે જાય છે અને જેનું વજન ઓછું હોય તે ત્રાજવું ઉપર તરફ જાય છે. એટલે સ્કેચ પેન ભારે છે અને ચોક હલકો છે. હવે વાડકી અને ચમચી, ચાલો હવે આપણે આનું વજન કરીએ. તો જેનું વજન વધારે હશે એ ત્રાજવું નીચે તરફ રહેશે અને જેનું વજન ઓછું હશે તે ત્રાજવું ઉપરની તરફ જાય છે, જોયું. અને જેનું વજન વધારે છે તે નીચે તરફ છે એટલે વાડકી ભારે છે અને ચમચી હલકી છે વાડકી કરતાં, બરાબર. આવી જ રીતે આપણે જાતે પણ પ્રયત્ન કરવાનો છે અને ભારે વસ્તુ અને હલકી વસ્તુ વિશે સમજવાનો પ્રયત્ન કરવાનો છે બાળ દોસ્તો. ત્રાજવાનો ઉપયોગ કરીને નીચેની વસ્તુઓમાંથી કઈ વસ્તુ ભારે છે તે લખો. તો આપણે અગાઉ ત્રાજવામાં વજન કરી જોયું છે. તો પેન્સિલ કે પેન, આ બેમાં જે ભારે હોય તે અહીંયા એનું નામ લખવાનું છે. એવી રીતે અહીંયા બીજા કેટલાક નામ આપેલા છે એના એ પ્રમાણે જેનું વજન વધારે હોય અથવા ભારે હોય તે અહીંયા એના નામ લખવાના છે. એ તમારે જાતે કરવાનું છે, બરાબર. ચાલો આગળ જોઈશું હવે. ચાલો અહીંયા ઉદાહરણ મુજબ કરો. તો અહીંયા તડબૂચ અને સફરજન, તો અહીંયા નીચે ત્રાજવું બતાવ્યું છે. એક ત્રાજવાની અંદર તડબૂચ લખ્યું છે અને એકમાં સફરજન લખ્યું છે. તો આ બંનેમાં જેનું વજન વધારે છે એટલે ભારે છે એ ત્રાજવું કેવું? નીચે તરફ છે અને જેનું વજન ઓછું હોય એ ત્રાજવું ઉપર તરફ છે. એટલે સફરજનનું વજન ઓછું છે એટલે એનું નામ ઉપરના ત્રાજવામાં લખ્યું છે અને તડબૂચનું વજન વધારે એટલે ભારે છે તડબૂચ સફરજન કરતાં એટલે એ ત્રાજવું નીચેના ત્રાજવામાં લખ્યું છે. તેવી જ રીતે અહીંયા નીચે આપેલું છે ડોલ અને કપ. તો આ બે ત્રાજવા આપ્યા છે, આ ત્રાજવું નીચે તરફ છે અને આ ઉપર, એટલે જેનું વજન વધારે હોય તે ત્રાજવું નીચે તરફ હોય અને જેનું વજન ઓછું હોય
એ ત્રાજવું ઉપર તરફ હોય એટલે ડોલ અને કપ એમાં ડોલ ભારે છે અને કપ હલકો છે એટલે ડોલ શબ્દ અહીંયા લખવાનો છે અને કપ શબ્દ છે એ અહીંયા લખવાનો છે એવી જ રીતે આગળની પ્રવૃત્તિ આપણે જાતે જ કરવાની છે અને તેવી જ રીતે અહીંયા પણ બતાવેલું છે એ પણ તમારે જાતે કરવાની છે પ્રવૃત્તિ બરાબર આ જ પ્રમાણે લેસન કાર્ય કરવાનું છે બરાબર તો બાળકો અહીંયા સિમરન કેટલું વજન ઉંચકી શકશે બરાબર તો અહીંયા આ સિમરનનું રસોડું છે તેના ઘરનું અને એ રસોડામાંથી સ્ટોર રૂમમાં કેટલીક વસ્તુ એને લઈ જવાની છે તો એના પિતા છે આ એ શું કરે છે રસોડામાંથી સ્ટોર રૂમમાં કેટલીક વસ્તુ મૂકવા માટે લઈ જાય છે તો સિમરન તેના પિતાને શું કરે છે મદદ કરે છે વસ્તુ લઈ જવામાં તો હવે સિમરન એમાં કેટલું વજન ઉંચકી શકે છે એ અંદાજ લગાવવાનો છે અહીંયા સિમરન લખેલું છે તો અહીંયા સિમરન છે તે એક કિલોગ્રામ મીઠું એનું થેલી છે તે ઊંચી કરી અને લઈ જાય છે ત્યાર પછી એના પિતા છે એ 10 કિલોગ્રામ ઘઉંનું પીપ છે તે ઊંચું કરી અને સ્ટોર રૂમમાં લઈ જાય છે ત્યાર પછી એની માતા એ પણ આપણે અંદાજ લગાવી અને લખવાનું છે કે એની માતા કેટલું ઊંચું કરી શકશે હવે ત્યાર પછી છે સિમરનની નાની બહેન તો અહીંયા સિમરનની નાની બહેન આપેલી છે એ પણ આપણે અંદાજ લગાવી અને લખવાનું છે જો ના ઊંચી કરે તો અહીંયા 0 લખવાનો છે બરાબર આવી જ રીતે આપણે પ્રવૃત્તિ જાતે કરવાની છે અને વાંચી અને લખવાની છે પછી અહીંયા ચાલો તો આમાં તમે જે વસ્તુ ઉપાડી શકો તે વસ્તુ નીચે ખરાની નિશાની કરો તો અહીંયા 1 કિલોગ્રામ મીઠું આપેલું છે જો તમે ઉંચકી શકતા હોય તો ખરું કરવાનું આ નિશાની છે એવી અહીંયા ખાનામાં કરવાની અહીંયા 2 કિલોગ્રામ ખાંડ આપેલી છે ડબ્બો તો જો તમે ઉંચકી શકતા હોય તો ખરું કરવાનું નહીતર ખરું કરવાનું નહીં પછી આ 2 કિલોગ્રામ દાળ આપેલી છે તો જો તમારાથી ઊંચું થઈ શકતું હોય તો એની ખરાની નિશાની કરવાની અને જો ના થાય તો ખરાની નિશાની કરવાની નથી તો એવી રીતે અહીંયા 1 કિલોગ્રામ ઘી આપેલું છે 2 કિલોગ્રામ તેલ છે 5 કિલોગ્રામ લોટ છે એવી રીતે અહીંયા બીજા નીચે પણ આપેલા છે એ તમારે જાતે વાંચવાના છે અને ખરાની નિશાની કરવાની છે નીચેનામાંથી કોઈ પણ કોણ કઈ વસ્તુ ઉપાડી શકશે એ તમારે જોડવાનું છે અહીંયા ગધેડું આપેલું છે કાગડો છે હાથી છે કીડી છે અને કૂતરો છે તો તમે આ બધાને જોયેલા છે એટલે તમને ખબર હશે કે આમાંથી કઈ વસ્તુ તે ઉપાડી શકશે અહીંયા ગધેડું આપેલું છે એટલે તે શું ઉપાડી શકશે આ સુગર એટલે ખાંડની થેલી છે ભરેલી એ ગધેડું ઉપાડી શકશે હવે કાગડો ઉપાડી શકે નહીં બરાબર તો કાગડો શું ઉપાડી શકે તો કે એમાંથી અહીંયા આપેલું છે પાન તે ઉપાડી શકે બરાબર તો અહીંયા કાગડો છે તે તો એ પાન ઊંચું કરી શકે એને આ લાકડું આપીએ તો ઊંચું કરી શકે નહીં બરાબર તો આ બાકીના જે છે હાથી કીડી અને કૂતરો એ કઈ કઈ વસ્તુ આમાંથી ઉપાડી શકે છે એ તમારે શોધવાનું છે અને એની સામે જોડવાનું છે આ આની જોડે જોડવાનું છે તમને બતાવ્યું તમને એવી રીતે આ બાકીના બધા જ તમારે જાતે જોડવાના છે લીટી વડે ચાલો હવે આગળ જોઈએ અહીંયા નીચે આપેલ પ્રાણી કે પક્ષીના નામની સામે આપેલી વસ્તુમાંથી જે જે વસ્તુ ઉપાડી શકે એ ખાનાની અંદર રંગ પૂરવાનો છે દાખલા તરીકે અહીંયા ચકલી
ऊंट, कबूतर, बकरी, घोड़ो, बिलाड़ी, वांदरो अने छोकरो। तो आ बदा नाम आपेला छे अने एमनी सामे शुं आपेलुं छे, वस्तु आपेली छे। हवे जे वस्तु जे उपाड़ी शके छे एना अंदर कलर पूरवानो छे। तो अहींया चकली आपेली छे, तो चकली आमांथी पान ऊंचू करी शके एटले पानमां कलर पूरवानो, थेली ऊंची करी शके नहीं, केळा ऊंचा करी शके ना, अने पींछू ऊंचू करी शके એટલે એમાં કલર પૂરવાનો છે પાનમાં અને પીંછામાં, બરાબર। ત્યારબાદ છે ઊંટ। હવે ઊંટામાંથી કઈ કઈ વસ્તુ ઉપાડી શકે છે એ આપણે જોવાની છે। થેલી ઉપાડી શકે, કેળા ઊંચકી લે, ત્યાર પછી છે લાકડા, તે પણ ઊંચકી લે, અને આ ઘેટાને પણ ઊંચકી લે, એની ઉપર બેસાડી દઈએ તો લઈ જાય, બરાબર। તો એવી જ રીતે આપણે અહીંયા કબૂતર, બકરી, ઘોડો, બિલાડી, વાંદરો અને છોકરો એમની સામે જે જે વસ્તુ આપેલી છે એ જે ઊંચું કરી શકે એની અંદર કલર ભરવાનો છે। ચાલો આવજો બાળકો।